નાયબ મુખ્યમંત્રી મનીષ પણ ગુજરાતના જીતુ ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી રાત્રે ભાજપ દ્વારા ટ્વિટર ઉપર આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડલ વિરોધમાં એક સાથે ધડાધડ પાંચથી સાત ટ્વીટ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ દરેક ટ્વીટ ઉપર મોટી સંખ્યામાં કોમેન્ટ કરી છે અને શિક્ષણના મુદ્દે ભાજપની નિષ્ફળતા ઉપર પ્રહાર કર્યા હતા આ રીતે ટ્વિટર વોર જામી હતી હવે આ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી છે મનીષ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળામાં અઠાવીસ હજાર બાર શિક્ષકો અને આચાર્યોની ઘટ કોલેજોમાં છ હજાર નવસો ત્રણ પ્રોફેસર્સની ઘટ અઢાર હજાર ક્લાસરૂમની ઘટ તેમજ છ હજાર સરકારી શાળાઓ બંધ થઈ ચૂક્યા અંગેની ટ્વિટ કરી હતી ગઈકાલે રાત્રે ભાજપના નેતાએ ટ્વિટર ઉપર અરવિંદ કેજરીવાલના ફોટા સાથે દિલ્હી શિક્ષણ મોડલનો વિરોધ કરતા ઢગલા બંધ ટ્વીટ કર્યા હતા ગઈકાલ મોડી રાત સુધી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વિટર વોર ચાલી હતી જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શિક્ષણ મુદ્દે ભાજપને ઘેરી લીધું હતું દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ શિક્ષણ વિશે ચર્ચા કરવા માટે ગુજરાત ભાજપ મંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ કરી છે શિક્ષણ ઉપર ચર્ચા કરવાનું સ્થળ તારીખ અને સમય જીતુ વાઘાણી જણાવે ત્યાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હાજર રહેશે એવું ટ્વિટરમાં જણાવ્યું છે મનીષ સિસોદિયાએ ટ્વીટમાં જણાવ્યું છે કે પંજાબના પરિણામો પછી જે રીતે આપનો પ્રભાવ વધી રહ્યો છે તે જોતા ભાજપમાં મૂંઝવણ વધી ગઈ છે ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે હું ગુજરાતના શિક્ષણ મંત્રીને ડિબેટ માટે ચેલેન્જ કરું છું સ્થાન અને સમય તમે નક્કી કરો તે શિક્ષણ જેવા મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા માટે એક શિક્ષણ મંત્રી દ્વારા બીજા શિક્ષણ મંત્રીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે આ ઘટના કદાચ પહેલીવાર બની હશે મનીષ સિસોદિયાના ટ્વીટ પછી ગુજરાતના શિક્ષણ મંત્રી શું સ્ટેન્ડ લે છે તે જોવાનું જ રહ્યું પણ એક વાત તો નક્કી છે કે બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય રંગ ઘૂંટાવા લાગ્યો છે